જય દ્વારકાધીશ ડાયરા ને બેઠા છો તમે બધા પહેલા તો મને એ જણાવો દ્વારકામાં કેટલા છે હાથ ઉપર દ્વારકામાં કેટલા છે તો પછી આપડા બાપ ની જય તો બોલાવી પડે ને આપણે બોલીએ દ્વારિકાધીશ ની હવે મારા આહીરો પાકા હવે મને એવું લાગે કે મારો પરિવાર છે એમ કેવી ઊંચી ભાવના હશે આ આહિરના આંગણાની કે અખિલ બ્રહ્માંડના બાપને આપણા આંગણે મહેમાન થવું પડે છે કહેવાય છે ને કે હાઈફાઈ તારી હવેલી અને ગરજે ગોમતી ઘાટ વાદળિયું પણ વાતું કરે શું ઠાકર તમારો ઠાટ આ રાજાધિરાજનું રજવાડું છે અહીંયા સ્વર્ગ પણ સોહામણો લાગે મારા નાથનું નજરાણું છે આ ધન્ય ઠાકરનું ઠેકાણું છે આવા ઠાકરના ઠેકાણે હું અને તમે આ દિવ્ય મહારાજને માણવા માટે આવ્યા છીએ ના સરસ મજાના કાર્યક્રમને અમને તો હવે એવો અનુભવ થાય છે ન ભૂતો ન ભવિષ્યથી નથી કોઈએ ભૂતકાળમાં કર્યું અને કદાચ ભવિષ્યમાં નથી થવાનું એવું લાગે છે એક નાનકડી એવી વાત કરું છું જ્યારે મત્સ્યવેદ હતો અર્જુન ને બીજા દિવસે માછલી ની આંખ વિંધવાની હતી એની આગલી રાતે ભગવાન કૃષ્ણ અર્જુન ને બહુ શાંતિ સમજાવે છે અર્જુન ને એવું કહે છે અર્જુન ત્રાજવા પર બરાબર જળ જેવો પગ ને વ્યવસ્થિત રાખજેવો તારું ધ્યાન માછલી ની આંખ માં કેન્દ્રિત કરજેવો એટલે અર્જુન થી ના રહેવાનું એટલે અર્જુને ભગવાન નો હાથ પકડી અને અર્જુન ને પૂછી લીધું અધીરાઈ થી કે આ બધું મારે કરવાનું તો કૃષ્ણ તમારે શું કરવાનું એટલે કૃષ્ણ મરક મરક હસી ને એટલું બોલ્યા કે અર્જુન મારે ઈ કરવાનું છે કે જે તારાથી નહીં થાય હું ઈ કરીશ હું પાણીને સ્થિર રાખીશ આ આ મેન તમે નથી કર્યું સાહેબ આ આ દ્વારકાના નાથ અખિલ બ્રહ્માંડના બાપે કર્યું છે અને વર્ષો પહેલા સાહેબ એ આહિરના નેહડે આવ્યા ને ત્યારે એનું સપનું હતું કે મારે એવો રાસ રસાવવો છે પણ એ રાસમાં એકસો ને ચાલીસ આયરાણીઓ સતી થઈ ગઈ ત્યારે ભગવાને એવું વિચાર્યું હતું કે હવે આ સપનું પૂરું કરવાની તાકાત એક જ વ્યક્તિની છે કે જેના નેહડે હું મોટો થયો છું હું આયરાણીને સોંપી દેસ એટલે મારું સપનું પૂરું થઈ જશે આઈ આઈ રાણી છે અને હું તો આજે આ વાત અહીંયા રજૂ કરી દઈશ સાહેબ બીજ કોકે વાવ્યું એને પાણી પણ કોકે પાયું એને ખાતર પણ બીજા આપ્યું એ છોડ પણ બીજા દ્વારા બન્યો અને વટવૃક્ષ બનવા લાગ્યું અને સાહેબ વટવૃક્ષ ને પાંદડાઓ આવ્યા અને એકદમ કહીએ ને તો લેર કરવા લાગ્યા અમે છે ને એ વટવૃક્ષની ડાળીઓ છીએ ને પાંદડા અમારી આઈરાણી છે અમે પાંદડા વગર સાહેબ ઠૂઠા લાગીએ હો અમે અમારી આયરાણી થકી ઉજળા છીએ અમે અમારા આયરો થકી ઉજળા છીએ અમને ગર્વ છે કે અમે આહિર સમાજમાં જન્મ લીધો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમારા બધાનો જય હિંદ જય દ્વારકાધીશ આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં થોડી વારમાં આપણે બધા આપણા સમાજના દીકરા દીકરીઓ ઘણા બધા નવોદિત કલાકારો પણ છે જેમની કલાને પણ આપણે માણવાના છીએ તો ઘણા બધા એવા કલાકારો છે કે જેઓ અનેક વર્ષોથી લોકસંગીત સાથે જોડાયેલા છે હું થોડાક નામો જે અહીં ઉપસ્થિત થઈ ચૂક્યા છે કલાકારોના રજૂ કરું છું એમને વિનંતી પણ કરું છું કે તેઓ સ્ટેજ પર પોતાનું સ્થાન લેશે શ્રી ભાઉબેન આહિર ભાઈ શ્રી શામજીભાઈ આહિર કંકુબેન આહિર બાબુભાઈ આહિર રાજશ્રીભાઈ ખુશીબેન અવનીબેન આ બધા જ કલાકારો વિનંતી કરીશ કે તેઓ ઝડપથી મંચ પર આવી જાય એક એક મિનિટ કલાકાર ઉપસ્થિત હોય અને મારું ધ્યાન ના હોય તમારી સંકલન સમિતિનો તમે સંપર્ક કરજો એકાદ કલાક જેટલો આપણી પાસે સમય છે આ કલાકારો સાથે રાસ માણવાનો આહિરોના આહિરોની ભાતીગઢ પરંપરાની પ્રસ્તુતિ એટલે મહારાજ કોઈક પૂછે તો કહી દેજો કે મહારાજ શું છે આહિરોની ભાતીગઢ પરંપરાની પ્રસ્તુતિ એટલે મહારાજ આહિરોના ભવ્યાતી ભવ્ય ભૂતકાળ નો દર્પણ એટલે મહારાજ અને એક લોહી આહિરો કૃષ્ણ પ્રત્યે સમર્પણ એટલે મહારાજ અને ઈ મહારાજની પૂર્વ સંધ્યા આપણે બધા ઉપસ્થિત છીએ તમને એવું લાગતું હોય બેનો હું ઘણા વર્ષોથી કહું છું કે નાનું કે મોટું સમાજનો દીકરો કે દીકરી કામ કરે તો આપણે વટથી કહીએ છીએ કે આહીરોએ કરી દેખાડ્યું છે અને આજે જો તમને મને લાગતું હોય કે આહીરો તો કાયમ કામ કરતા આવ્યા છે આજે વટથી કહી શકતા હોઈએ કે આ મહારાષ્ટ્રમાં આહિરાણીઓએ કરી દેખાડ્યું છે તો એક મિનિટ સુધી આપણી બહેનો માટે તાળીઓ વાગતી હોવી જોઈએ એક મિનિટ સુધી પ્લીઝ ઇફ યુ થિંક

કાયમ ગણગણું છું કદાચ ગુજરાતનું એક એવો સમાજનો આપણો દીકરો એવું કે જ્યાં સુધી આ વાત ના પહોંચી હોય કે હાઈફાઈ એટીટ્યુડ અને ટ્રેડિશનલ ડ્રેસ છે માવજીભાઈ ખૂબ સારું લખ્યું છે કે હાઈફાઈ એટીટ્યુડ અને ટ્રેડિશનલ ડ્રેસ છે મારા બાપ આસરાનું હજુ આહીર જ એડ્રેસ છે આસરાનું હજુ આહીર જ એડ્રેસ છે અને રા રાખીને દોડેને એવી આહિરોની ઊંચી એવરેજ છે અને દ્વારિકા મથુરા વૃંદાવનનો આજે ક્રેઝ છે આપણા વર્લ્ડમાં પણ આપણા આહિરોનો આ ઇમ્પ્રેસન ખાસ છે અને તમારા બધાના સાથ અને સહકારથી એક એક વ્યક્તિના સાથ અને સહકારથી મહારાજ શોભી રહ્યો છે આઈ હોપ કે કલાકારો ઉપસ્થિત છે મંચ પર આવી જાવ આપની પ્રસ્તુતિ આ મહારાષ્ટની પુરુષ સંધ્યાએ ખાસ અને વિશેષ રહેશે જેટલા જેટલા મેં નામ રજૂ કર્યા છે નરેશભાઈ વિનંતી કરીશ કે જે કલાકાર ઉપસ્થિત છે એમની ટીમ સાથે આપણે એક 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 સોંગ લેવાનો છે મેં કીધું એમ સમયને સાચવવાનો છે વ્રજવાણી મહારાજ સભીબેનની ટીમ છે એમના અમુક મેમ્બર્સનો સંપર્ક કદાચ નેટવર્ક જામ છે આપ જાણો છો એટલે એમની ટીમ છે સભીબેનનો સંપર્ક કરી લે સભીબેનના બેન અને એમની ટીમ છે એ સભીબેનનો તાત્કાલિક સંપર્ક કરી લેશે થેન્ક યુ હવે વિનંતી કરીશ સાદુ ભગતને કે તેઓ આપણા કાર્યક્રમની સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને પોતાની એક નાનકડી ટૂંકી રચના એનું વર્ણન અત્યારે શક્ય નથી પણ પોતાની નાનકડી એક ટૂંકી રચના આપણી સૌની સમક્ષ રજૂ કરશે શ્રી સાદુર ભગત ભગવાન શ્રી કૃષ્ણ તેમજ જેને આપણે બધાને આ એક ઠેકાણે એકત્રિત કર્યા એવા આપણા આયરાણી બેનોને બધા તાળીઓથી વધાવ્યો એકવાર તો આપ મારી જિંદગીમાં તો આ પહેલો અવસર છે કે એટલા આપણો આખો સમાજ ભેગો થયો હોય તો એ માટે હું એક મારો ભાવ રજૂ કરું છું કે ગોકુલની ગલીયુમાં જે આનંદની ઠો કાનો મારા છે ભગવાન કૃષ્ણ ગોકુળમાં આવ્યા ત્યારે કેવો માહોલ છે કે ઢોલ નગારા ને ભેરિયું વાગે શરણાયું ના શો બાવાનો એ આખો ને હડો ના આ કાનો મારા કલેજા કેરી કો છે વ્રજ કેરી એવન વન રાયુ ના આનંદ

ધી રાતે અંધારું વધાયું કેરી એમાં હળીયું વાગી અને ટહુકી ઉઠ્યા મોરશે કર જોડી એ તું ને વિન વે થઈ ગયું હવે ભોર હાલ ને પાછો તું હવે ને હળે કાના રેઢા આપણા ઢોરસે એ હાલ ને પાછો તું હવે ને હડે રે રેઢા આપણા ઢો સે ઘણી ખમા મારા આયુર સમાજ ને અને મારી આહિરાણી બહેનો ને કે જે આપણે બધાને અહીંયા ભેગા કર્યા બોલો કૃષ્ણ કનૈયા જય દ્વારકાધીશ કી જય